નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાઈફ હિસ્ટરી ઓફ ફ્યુનારિયા એટલે કે ફ્યુનારિયાના જીવનચક્ર લાઈફ સાયકલના આ બીજા વિડીયોમાં હું વિશાલ મુલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આ અગાઉના વિડીયોઝમાં આપણે એન્જિઓસ્પમ જિમ્નોસ્પમ આલ્ગી ફંજાય બ્રાયોફાઈટ અને બ્રાયોફાઈટમાં વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઈટ્સ લાઈફ હિસ્ટરી ઓફ એન્થોસીરોઝના બે વિડિયો અને લાઈફ હિસ્ટ્રી ઓર લાઈફ સાયકલ ઓફ ફ્યુનારિયા પાર્ટ વન આપણે જોઈ ગયા છીએ આ પાર્ટ જે છે એમાં આપણે લાઈફ સાઇકલ ઓર લાઈફ હિસ્ટ્રી ઓફ ફ્યુનારિયાને આગળ વધારીશું જેમાં ટુ બી પ્રિસાઇઝ આપણે અહીં સેક્સ્યુઅલ રિડક્શનની વાત કરવાના છીએ એટલે એન્થ્રીડિયો ફોર એન્થ્રીડિયમ આર્ચિગુનિયો ફોર આર્ચિગોનિયમ સ્પોરોફાઇટ સ્પોર સ્પોર જર્મિનેશન વગેરેની ચર્ચા અને છેલ્લે ક્લાસિફિકેશન વિથ રીઝન એટલી બાબતો અહીંયા ચર્ચામાં લેશો સો વેલકમ વેલકમ ટુ વિજ્ઞાન વિથ વિશાલ મુલિયા વેલકમ ટુ બાયોલોજી વિથ વિશાલ મુલિયા એન્ડ ટુ બી પ્રિસાઇઝ હિયર બોટની વિથ વિશાલ મુલિયા વેલકમ લેટ વે બિગિન વિથ ધી સેક્શ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્યુનારિયા જનરલ બાબત ચર્ચા કરીએ તો સેક્શ્યુઅલ રિપ્રોડક્શન જે છે ફ્યુનારિયામાં દેટ ઇઝ ઓફ ઉગેમસ ટાઈપ ઉગેમસ પ્રકારનું છે કેમ કે એમાં અંડકોસ એગ સેલ જોવા મળે છે મેલ રિપ્રોડક્ટિવર્ગન ઇઝ નોન એઝ્રેડિયમ ફિમેલ રિપ્રોડક મેલ થેલ અને બીજી બાજુ આપણે ફિમેલ થેલસ જોઈ શકીએ છીએ ફ્યુનારિયા છે એ ઓટોઈશિયસ છે ઓટોશિયસ છે એનો મતલબ એવો થાય કે એ અલગ અલગ બ્રાન્ચિસ ઉપર આવેલા હોય એક જ બ્રાન્ચ ઉપર આવેલા ન હોય પણ મોનોઇસિયસ છે એનો મતલબ કે એક જ થેલસ પર આવેલા છે જ્યારે ઓટોઇસિયસનો મતલબ અલગ અલગ બ્રાન્ચિસ પર આવેલા છે જે બ્રાન્ચિસ ઉપર એ હોય છે એને આપણે લિફી ગેમેટોફોર ફોર કહીએ છીએ અને લિફી ગેમેટોફોરના ફોરના ટર્મિનલ ક્લસ્ટર પર આ આવેલા હોય છે ધ મેઇન શૂટ વિચ ઇઝ હેવિંગ ધી મેલ બ્રાન્ચ ત્યાં એન્થ્રિડિયા આવેલા હોય અથવા તો એન્થ્રીડિયા જ્યાં પ્રેઝન્ટ હોય એ મેલ બ્રાન્ચ તરીકે એક્ટ કરે અને ફિમેલ બ્રાન્ચ હોય તો ત્યાં આર્ચિગુનિયા આવેલા છે અને એ સાઈડમાં આવેલી હોય બેઝમાંથી નીકળતી હોય અને ત્યાં ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર આવેલું હોય જનરલી ફિમેલ બ્રાન્ચ ગ્રોઝ હાયર દેન ધી મેલ બ્રાન્ચ અને એનું રીઝન છે કે એ ક્રોસ ફર્ટિલાઇઝેશનમાં હેલ્પફુલ થવાની કોશિશ કરતી હોય બીજું એ પણ હકીકત છે કે ફ્યુનારિયા પ્રોટ્રેન્ડ્રસ એટલે કે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન પહેલાં એક્ટિવ થઈ જાય ફિમેલ રીપ્રોડક્ટિવ ઓર્ગન પછી એક્ટિવ થાય એટલે ક્રોસ ફર્ટિલાઇઝેશનના ચાન્સેસ વધી જાય છે હવે આપણે મેલ બ્રાન્ચને એકદમ ડિટેલમાં જોઈએ જેને આપણે એન ડીઓ ફોર એવું પણ કહેતા હોઈએ છીએ મેલ રિપ્રોડક્ટિવ બ્રાન્ચ અથવા તો એન થ્રીઓ ફોર છે એનું આપણે લોન્જિટ્યુડિનલ સેક્શન લઈએ ત્યારે આપણને ખબર પડે કે એ એક્સપાન્ડેડ એટલે ખુલેલો ભાગ છે અને કોનવેક્સ એટલે કે બહિર્ગોળ જે હોય એવો ભાગ ધરાવે છે જ્યારે આપણે સેક્શનને અંદરથી જોઈએ ત્યારે આપણને ખબર પડે કે રેડિશ બ્રાઉન ટુ ઓરેન્જ કલરના ઘણા બધા એન્થ્રીડિયા તેમાં ડેવલોપિંગ સ્ટેજની અંદર અલગ અલગ સ્ટેજમાં આવેલા છે એને ફરતા જે લીવ્સ જે છે એ બધા લીવ્સ જે એન્થ્રીડિયાને પેરીફેરીમાં હોય અથવા પરિઘોડતી ગોઠવાયેલા હોય એને આપણે કરીએ છીએ પેરીગોનિયલ લીવ્સ પેરી એટલે પેરિફેરીમાં ગોનિયમ એટલે રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર પેરીગોનિયલ લિવસ એટલે કે પેરીફેરીમાં આવેલા પર્ણો આ જે પેરીગોનિયલ લીવ્સનું આખે આખું સ્ટ્રકચર બને એને આપણે ઓલ ટુગેધર કહીએ છીએ પેરિગોનિયમ અને આ પેરિગોનિયમની અંદર એન્થ્રીડિયા અને એની સાથે સાથે આપણને જોવા મળે છે પેરાફાઇસિસ પેરાફાઇસિસ છે એ ઇન્ટરમિંગલિંગ વિથ ધી એન્થ્રીડિયમ અને એ સ્ટરાઇલ છે એનો છેડો જે છે એ ક્લ થોડોક ફૂલેલા સેલવાળો હોય છે અને ક્લબ શેપ સ્ટ્રક્ચર ધરાવતા હોય છે અહીં આપણે એ બહુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ આ જે પેરાફાઇસિસ છે એ વોટર સ્ટોર કરે પ્રોટેક્ટ કરે ડેવલોપિંગ એન્થ્રીડિયાને ફોટોસિન્થેસિસ કરે અને ડિહાઇસિસ એટલે કે એન્થ્રિ એન્થ્રી એન્થેરોઝોઇડ્સના વિકિરણમાં એ મદદરૂપ થાય છે હવે આપણે એન્થ્રેડિયમની વાત કરીએ જે એક્ઝેક્ટલી મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર તમે કહી શકો ક્લબ શેપ જોઈ શકાય છે એના બે ભાગ ભાગ પડે છે છે નીચેનો જે એ મલ્ટીસેલ્યુલર સ્ટોક છે જ્યારે ઉપરનો ભાગ છે એને આપણે બોડી કહીએ છીએ એન્થ્રેડિયમ બોડી આ જે બોડી છે એ બોડીને ફરતું સ્ટરાઇલ સિંગલ લેયર જેકેટ આવેલું હોય છે અને એ પોલીહેડ્રલ સેલ્સનું બનેલું હોય છે જે ફ્લેટ શેપના હોય છે પોલીહેડ્રલ એટલે ઘણા બધા ખૂણાઓ ધરાવતા હોય પણ ઘન આકારના નથી હોતા સપાટ હોય છે એટલે કે ફ્લેટ એન્ડ સેલ્સ હોય છે ઇનિશિયલી એ ક્લોરોપ્લાસ્ટ ધરાવતા હોવાથી ગ્રીન દેખાય પછી જેમ જેમ સમય જતો જાય એમ મેચ્યોરિટી એ ઓરેન્જ અથવા તો રેડિશ બ્રાઉન એટલે કેસરિયા કરવા તૈયાર થઈ જાય પરણવા માટે તૈયાર થઈ જાય મેચ્યોરિટીએ તમે એવું કહી શકો છો આ જે જેકેટ લેયર છે એ જેકેટ લેયર એન્ડ્રોસાઇડ્સને કવર કરતું હોય એટલે અંદરના ભાગમાં એન્ડ્રોસાઇટ્સ એન્થ્રોઝોઇડ મધર સેલ જે એન્થેરોઝોઇડને રહીઝ આપવાના છે એ એન્ડ્રોસાઇડ્સને એ કવર કરતું હોય છે અને જ્યારે મેચ્યોરિટી લેવલે પહોંચે ત્યારે એનો ઉપરનો ભાગ એટલે ઉપ ઓપરક્યુલમ ઉપરક્યુલમ નહીં ઓપરક્યુલમ એ ઓપરક્યુલમ જે છે જ્યાંથી એન્થેરોઝોઇડ્સ નીકળવાના છે એવો એક અથવા બે કોષની જાડાઈ ધરાવતો કલરલેસ સેલ જે હોય છે ઓપરક્યુલમ ત્યાંથી પોરનું નિર્માણ થશે એટલે કે ખુલી જશે છિદ્ર બનશે ધીસ ઓપરક્યુલર સેલ બીકમ મ્યુસલેજીનિયસ એટલે એ સ્લેસમી થઈ જાય એબસોર્બ વોટર પાણી ચૂસે સ્વેલ થાય એન્ડ બ્રેક ધી કનેક્શન વિથ ધી નેબરિંગ સેલ એટલે વચ્ચે વચ્ચેના જે કનેક્શન્સ હોય એને ખોલી નાખે અને એક નાનકડો પોર એટલે કે છિદ્ર બનાવે અને આ જે છિદ્ર છે એ છિદ્રમાંથી ઉઝ આઉટ થાય એટલે કે બહાર નીકળી જાય અને કયા સ્વરૂપે બહાર નીકળે છે તો કે વિસ્કસ ફ્લુઇડ સ્વરૂપે બહાર નીકળે છે અને આ વિસ્કસ ફ્લુઇડ સ્વરૂપે બહાર નીકળતા હોય ફ્લુઇડની સાથે આઉટ થતા હોય એ પછી સ્વિમિંગ કરીને આર્ચિગોનિયો ફોર સુધી પહોંચી જાય એટલે કે ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર સુધી પહોંચી જાય હવે આપણે આર્ચિગોનિયો ફોર એટલે કે ફિમેલ બ્રાન્ચની ડિસ્કશન કરીએ ફિમેલ બ્રાન્ચ છે એ મેલ બ્રાન્ચના બેઝમાંથી નીકળતી હોય એટલે મેલ બ્રાન્ચની બાજુમાંથી એ નીકળતી જોવા મળે છે અહીં આપણે જોઈ શકીએ છીએ લોન્જિટ્યુનિયલ સેક્શન જ્યારે આપણે લઈએ આર્ચિગોનિયો ફોરનો ત્યારે આપણને ખબર પડે કે એમાં વચ્ચે વચ્ચે પેરાફાઇસિસ પણ આવેલા છે અને પેરાફાઇસિસની સાથે આર્ચિગોનિયમ અથવા ઘણા બધા હોય એટલે આર્ચિગોનિયા ઇન્ટરમિંગલ્ડ એટલે કે સાથે જોડાયેલા હોય છે આર્ચી આ જે પેરાફાઇસિસ છે એ પેરાફાઇસિસનો જે ટર્મિનલ સેલ છે એ મેલમાં સ્વોલન હતો ગોળ હતો જ્યારે અહીં એ સ્વોલન નથી એ નોર્મલ છે આપણે જોઈ શકીએ છીએ ફરતે જે સેલ્સ લીફ આવેલા છે એ બધાને આપણે અહીં કહીએ છીએ પેરીચિટિયલ લીવ્સ અથવા ઘણા પેરીકિટિયલ લિવ્સ બોલે છે જે તમે કહો એ લખવામાં યાદ રાખવાનું પેરિચિટિયલ લીવ્સ જે છે એ ફરતે આવેલા હોય અને એટલે જ આનું જે ક્લસ્ટર બને એ ક્લસ્ટરને આપણે કહીએ છીએ પેરિચિટિયમ મેલમાં એના માટે શબ્દ પેરિગોનિયમ વપરાય છે અહીં પેરિચિટિયમ વપરાય છે હવે આપણે એક એક આર્ચિગોનિયમની વાત કરીએ તો સિંગલ આર્ચિગોનિયમ ઇઝ ફ્લાસ્ક શેપ ફ્લાસ્ક જેવા આકારનું આવેલું હોય છે નીચાના ભાગમાં એકદમ દળદાર મલ્ટી સેલ્યુલર મેસિવ સ્ટોક આવેલો હોય છે એમાં સ્લેન્ડર નેક એટલે લાંબુ સ્લેન્ડર નેક ઇલોગેટેડ અને નીચેનો ભાગ છે એ ગ્લોબ્યુલર બેઝલ નીચે આવેલો બેઝલ ગ્લોબ્યુલર પોર્શન જે છે ને આપણે કહીએ છીએ વેન્ટર અને આ જે વેન્ટર છે એ એ વેન્ટર એક સેલ ધરાવતો હોય જ્યારે ઉપરનો ભાગ જે છે નેક ત્યાં છ વર્ટિકલ એટલે લાંબા નેક સેલ્સ આવેલા હોય અને એ નેક સેલ્સ જે છે એની અંદરના ભાગમાં દસની આસપાસ નેક કેનાલ સેલ આવેલા હોય એટલે બારના ભાગમાં નેક સેલ્સ અને અંદરના ભાગમાં નેક કેનાલ સેલ્સ આવેલા હોય છે અને આ નેક કેનાલ સેલથી આખે આખી જે ટ્યુબ બને છે એ ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર જે બને છે સ્વેજ ટ્વિસ્ટ થતું હોય અને સિંગલ લેયરની જાળી ધરાવતું હોય એને આપણે કહીએ છીએ નેક રિજિયન વેન્ટર જે છે એ વેન્ટરની દિવાલ બે લેયર ધરાવે છે નેક એક લેયરની ધરાવે છે જ્યારે વેન્ટર બે લેયરની દિવાલ ધરાવે છે અને એની અંદર બે મહત્વના સેલ છે વેન્ટર કેનાલ સેલ જે કેનાલ પૂરી થાય છે નેક કેનાલ પૂરી થાય ત્યાં વેન્ટર કેનાલ ત્યાં એક જ વેન્ટર કેનાલ સેલ આવેલું હોય અને એની નીચેના ભાગમાં એગ સેલ એટલે કે અંડકોસ આવેલો હોય છે વેન્ટર કેનાલ સેલ ઇઝ સિચ્યુએટેડ જસ્ટ બિલો ધી નેક કેનાલ સેલ નેક પૂરું થાય ત્યાં એક્ઝેક્ટલી વેન્ટર કેનાલ સેલ આવેલું હોય છે અને નીચેના ભાગમાં એગ સેલ જે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ હવે આપણે આખી આખી પ્રોસેસ કેવી રીતે થાય છે ફર્ટિલાઇઝેશનની એને આપણે જોતા જોઈએ ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ માટે વોટર ઇઝ મસ્ટ પાણીની ગેરહાજરી વગર ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થતી નથી એટલે જ બ્રાયોફાઈટને આપણે એમ્ફીબિયન્સ ઓફ ધી પ્લાન્ટ કિંગડમ કહીએ છીએ કેમકે બાકીનું જીવન પાણીની એક્ઝેક્ટ ગેરહાજરી ન હોય તો પણ એબ્સોર્બ કરીને ચલાવી લઈએ પણ ફલન માટે ઇટ રિક્વાયર વોટર અને આવું જ આપણે ઉભયજીવી એનિમલમાં હોય એમ્ફીબિયનમાં પણ બને છે એટલે અહીંયા આપણે એને એમ્ફીબિયન્સ ઓફ ધ પ્લાન્ટ કિંગડમ એવો શબ્દ વાપરીએ છીએ હવે થાય છે શું કે ઓપરક્યુલમમાંથી રપચર ઓપરક્યુલમ રપચર થઈને જે પોરબીનું એમાંથી જે એન્થેરોઝોઇડ રિલીઝ થયા છે એ એન્થેરોઝોઇડ મૂવ કરતાં કરતાં મે મેચ્યોરિટીએ નેક કેનાલ સેલ પાસે આવી જાય એ નેક પાસે આવી જાય અને નેક પાસે આવે ત્યારે બરોબર આર્ચિગોનિયમ મેચ્યોરથી હોય અને આર્ચિગોનિયમ મેચ્યોરથી હોય એટલે એનો ઉપરનો ભાગ જે છે એટલે કે એના જે કવર સેલ છે એ કવર સેલ ડિસિન્ટીગ્રેટ થાય નેક કેનાલ સેલ અને વેન્ટર કેનાલ સેલ છે એ ડિસિન્ટીગ્રેટ થઈ અને મ્યુસિલેજીનિયસ માસ બનાવે અને એ મ્યુસિલેજીનિયસ માંસ જ્યારે બહાર નીકળવાની કોશિશ કરે એટલે આ એબ્સોર્બ થાય ત્યારે કવર સેલ છે એ ખુલી જાય અને કવર સેલ ખુલી જાય એટલે એન્થેરોઝોઇડને એન્ટ્રી થવા માટેની સગવડતા મળી રહીએ આ જે મ્યુસિલેજીનિયસ માસ છે એ મ્યુસેલેજીનિયસ માસ કેમિકલ સબસ્ટન્સ મેઇનલી સુગર્સ ધરાવે છે અને આ જે સુગર ધરાવતો ભાગ છે એ કિમોટેક્ટિક હોય છે એક કેમિકલ એટ્રેક્શન પણ કરતો હોય છે આ ઉપરાંતમાં આ જે રોસેટ છે એટલે કે જે મેલ અને ફિમેલ બ્રાન્ચનું જે સ્ટ્રક્ચર છે એના જે પેરિગોનિયલ લીવ્સ છે મેલના જે પેરીગોનિયલ લીવ્સ એ કપ તરીકે વર્તે જેમાં રેઇન ડ્રોપ પડે એટલે એની સાથે ઘણા બધા એન્થરોસોઇડ જોડાઈ જાય અને એ પછી જમ્પ મારી અને અથવા તો તરતા તરતા એ ફિમેલ રિપ્રોડક્ટિવ પાર્ટ એટલે કે આર્ચિગોનિયો ફોર છે એ આર્ચિગોનિયો ફોરના ઉપરના ભાગમાં આવેલ આર્ચિગોનિયલ ક્લસ્ટર પાસે પહોંચી જાય અને ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ આગળ વધારે ઘણી વખત કેમિકલ રિસ્પોન્સથી પણ આ આખી આખી પ્રોસેસ થતી હોય છે અને ઘણી વખત રેઇન છે એ એમાં બહુ મહત્ત્વનો રોલ ભજવી જાય એટલે ફલનની પ્રોસેસ થાય મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર એન્થારોઝોઇડ્સ અને ફિમેલ રિપ્રોડક્ટિવ સેલ એટલે કે એગ સેલ બે ભેગા થાય અને ઝાયગોટ બનાવે આમ જોવા જવું તો આ આખી આખી પ્રોસેસ જે છે એ નોર્મલી જે રીતે થતી હોય એ રીતે કે કવર સેલ ખુલી જાય વેન્ટર કેનાલ સેલ અને નેક કેનાલ સેલ જે પાસ પેસેજ બનાવતા હોય એમાંથી એન્થેરોઝોઇડ અંદર જઈને એગ સેલને ફર્ટિલાઇઝ કરે આ જે નોર્મલ પ્રોસેસ થતી હોય એવી જ સેમ પ્રોસેસ થતી હોય છે પણ એક્ઝેક્ટલી વાત અહીં એ છે કે મેલ અને ફિમેલનો ન્યુક્લિયા બેને જોડાતા દસ કલાક જેવો સમય લાગે છે અને જ્યારે આ ઝાયગોટનું ફોર્મેશન થાય ત્યારે ગેમેટોફાઈટિક ફેઝ પૂરો થયો હવે સ્પોરોફાઇટિક ફેઝની શરૂઆત થાય છે સો નાવ વી આર મૂવિંગ ટુ ધી સ્પોરોફાઈટિક ફેઝ ઝાયગોટ જે છે એ ફસ્ટ સેલ છે સ્પોરોફાઇટિક ફેઝનો કેમ કે ડિપ્લોઇડ છે દ્વિકીય છે અને એનું ડેવલપમેન્ટ થાય એટલે જે આખે આખું સ્પોરોફાઇટિક સ્ટ્રકચર બનવાનું છે ઝાયગોટમાંથી એ બધું વેન્ટરની અંદર એટલે કે આર્ચિગોનિયમની અંદર જ થાય છે અને આ આર્ચિગોનિયમની અંદર જે કંઈ ડેવલપમેન્ટ થાય છે અને જે બને છે સ્ટ્રક્ચર ફૂલ ફ્લેજ જેનું ડેવલપમેન્ટ આપણા સિલેબસમાં નથી પણ એ સ્ટ્રક્ચર બને છે અને આપણે કહીએ છીએ સ્પોરોફાઇટ આ સ્પોરોફાઇટ છે એ પાર્શિયલી ફૂડ માટે સોરી વોટર માટે અને મિનરલ્સ માટે એ ગેમેટોફાઇટ ઉપર આધારિત છે એટલે આપણે એને સેમી પેરાસાઈટિક કહીએ છીએ કાર્બોહાઈડ્રેટ એ પોતાની જાતે ફોટોસેન્થેસિસની પ્રોસેસ કરીને મેળવી લઈએ છીએ એટલે ફૂલ ફ્લેજ પેરેસાઇટ નહીં પણ સેમી પેરાસાઈટિક ઇન નેચર એવું આપણે કહી શકીએ ઉત્ક્રાંતિની દૃષ્ટિએ આ ઘટના છે એ બહુ મહત્ત્વની છે આલ્ગાની અંદર ગેમેટોફાઇટ અને સ્પોરોફાઇટ બે અલગ હતા જ્યારે અહીં સ્પોરોફાઈટ સેમી પેરાસાઈટિક ઓન ધ ગેમેટોફાઇટ ઇન નેચર આગળ વધીએ મેચ્યોર સ્પોરોફાઇટ છે એ ત્રણ ભાગ ધરાવે છે નીચેના ભાગમાં ફૂટ પછી લાંબુ સીટે અને ઉપરનો ભાગ છે એ કેપ્સ્યુલ એક પછી એક આપણે જોતા જઈ ફૂટ છે એ બેઝલ પોર્સન છે એટલે કે નીચે આવેલો છે આખા સ્પોરોગોનિયમનો અથવા સ્પોરોફાઇટનો સૌથી તળિયાનો ભાગ છે એ ઇટ ઇઝ હેવિંગ અ સ્મોલ ડેગર લાઈક સ્ટ્રકચર એટલે અણીદાર છે કોનિકલ સ્ટ્રક્ચર વિચ ઇઝ એમ્બેડેડ ઇન ધી એપેક્સ ઓફ ધી ફિમેલ બ્રાન્ચ ફિમેલ બ્રાન્ચ એટલે ગેમેટોફાઈટ એ ગેમેટોફાઈટમાં ખૂપેલું હોય છે અને એનું મેઇન કાર્ય ફૂટનું જે છે એ એન્કરિંગ અને એબ્સોર્બિંગ એટલે એ એન્કર કરે અને ફૂડ એબ્સોર્બ કરે સીટ્ટેની વાત કરીએ તો સીટ્ટે છે એ લોંગ સ્લેન્ડર સ્ટોકલાઇક સ્ટ્રક્ચર એન્ડ દેટ ઇઝ હાઇગ્રોસ્કોપિક ઇન નેચર એટલે એ વાતાવરણમાંથી બાષ્પ પાણી જે છે એ એબ્સોર્બ કરી લે છે ઇટ ઇઝ હેવિંગ કેપ્સ્યુલ એટ ધ ટીપ એનો ઉપરનો ભાગ છે ત્યાં કેપ્સ્યુલ આવેલી છે અને એ એક્ઝેક્ટલી આમ જોવા જાઓ તો ઇટ રેઇઝીઝ ધી કેપ્સ્યુલ એબોવ ધી એપેક્સ ઓફ ધી લિફી ગેમેટોફોર જો આ આખું સીટે ન હોત તો કેપ્સ્યુલ છે એ બરાબર લિફી ગેમેટોફોર ઉપર જ ગેમેટોફાઇટની એકદમ નજીક ગોઠવાઈ ગયું હોત પણ આ સીટેના કારણે એ ઊંચું થઈ જાય છે એનું આપણે જ્યારે સેક્શન લઈએ ત્યારે આપણને ખબર પડે કે મેઇન એક્સિસ જેવું જ છે એટલે તમે એનું એને એક્સિસનું એક્સટેન્શન કહી શકો પણ ત્યાં લીફ હોતા નથી અને બીજું એ સ્પોરોફાઇટનો ભાગ છે ગેમેટોફાઇટનો ભાગ નથી એક્સિસ છે એ ગેમેટોફાઇટનો ભાગ છે ઇન્ટરનલ સ્ટ્રક્ચર બંનેના સરખા છે ધી એપિડમિસ ઇઝ ફોલોડ બાય થિક વોલ્ડ કોર્ટેક્સ એન્ડ ઇન્ટરનલ પાર્ટ ઇઝ ઓર ધી સેન્ટ્રલ પાર્ટ ઇઝ સિલિન્ડર અથવા તો કન્ડક્ટિંગ ટિશ્યુ આ વસ્તુ આપણે જે એક્સિસમાં જોઈ ગયા હતા એ જ સિમિલર અહીં જોવા મળે છે અને એનું કાર્ય પણ આ જ છે મિકેનિકલી સપોર્ટ કરવાનો વોટર કન્ડક્શન કરવાનું ન્યુટ્રિયન્ટ પહોંચાડવાના એટલે જે એક્સેસનું ટાસ્ક છે એ જ અહીં સીટેનું ટાસ્ક પણ જોવા મળે છે સૌથી ઉપરનો ભાગ આવે છે કેપ્સ્યુલ કેપ્સ્યુલ છે એ ટર્મિનલ પાર્ટ છે અને એ એપેક્સ ઉપર આવેલું હોય છે સીટાના છેલ્લા ભાગ ઉપર એટલે સીટાના એપેક્સ ઉપર એ ગોઠવાયેલું હોય છે શરૂઆતમાં એ ગ્રીન કલરનું હોય છે જ્યારે યંગ હોય ત્યારે પછી જેમ જેમ મેચ્યોર થાય એમ બ્રાઇટ ઓરેન્જ કલરનું થઈ જાય છે એની ઉપર એક સરસ મજાની કેપ હોય છે એટલે કેપ જેવું સ્ટ્રક્ચર હોય છે વરરાજાએ ટોપી પહેરેલી છે એમ કહી શકો જેને કેલેપ્ટ્રા કહેવાય આ કેલેપ્ટ્રા છે એ કેલેપ્ટ્રા રિમૂવ થાય અને પછી આગળ એ સ્પોર રિલીઝ કરે ટેકનિકલી જોવા જાવ્યુનું બનેલું છે અને એ એ આર્ચિગોનિયમના ઉપરનો ભાગ ભાગ કરે છે છે નીચેનો જે આખો સ્પોરોફાઇટિક છે હવે જે સ્પોરોફાઇટિક ભાગ છે કેપ્સ્યુલ એ કેપ્સ્યુલનો આપણે સેક્શન લઈએ એટલે આપણને ખબર પડે કે એ ત્રણ ભાગમાં વેચાયેલું છે એપોફાઇસિસ થિકે એન્ડ ઓપરક્યુલમ વન બાય વન આપણે એક પછી એક ભાગને જોતા જઈએ સૌથી નીચેનો ભાગ એટલે એપોફાઇસિસ એપોફાઇસિસ બેઝલ પાર્ટ છે સ્ટરાઇલ પાર્ટ છે અને આ એપોફાઇસિસ છે એમાં સિંગલ લેર એપિડર્મિસ આવેલું હોય છે જેમાં સ્ટોમેટા પણ આવેલા હોય છે એટલે એપિડર્મિસ ઇઝ નોટ કન્ટિન્યુઅસ ઇટ ઇઝ ઇન્ટરપ્ટેડ બાય સ્ટોમેટા સ્ટોમેટા સિંગલ રિંગવાળા ગાઇડ સેલ્સ ધરાવતા હોય છે અંદરના ભાગમાં સ્પોન્જી ટિશ્યુ આવેલી છે અને એ સ્પોન્જી ટિશ્યુની બરાબર સેન્ટરમાં કન્ડક્ટિંગ સ્ટ્રેન્ડ આવેલું છે જે વોટર અને મિનરલ્સને પહોંચાડવાનું કામ કરે છે ઇટ ઇઝ એક્ટિંગ લાઈક અ નેક ઓફ ધી કેપ્સ્યુલ ઉપર આખો કેપ્સ્યુલનો ફૂલેલો ભાગ છે એના નીચેના ભાગમાં જે નેક પાર્ટ છે એ નેક પાર્ટ તરીકે આ એપોફાઇસિસ વર્ક કરે છે ફોટોસિન્થેસિસ કરે છે વોટર કન્ડક્શન કરે છે અને કેપ્સ્યુલને બધું પોચાડે છે હવે ઉપરના ભાગમાં જઈએ એટલે આવે થિકા આ જે થિકા પોર્શન છે એ સ્પોર બિયરિંગ એટલે ત્યાં સ્પોર્સ આવેલા છે અને એક્ઝેક્ટલી એનું લોકેશન આપણે શું કહીએ તો કે ઉપરના ભાગમાં ઓપરક્યુલમ અને નીચેના ભાગમાં એપોફાઇસિસ સો ઓપરક્યુલમ એન્ડ એપોફાઇસિસ લોન્જીટ્યુડિનલ ઓફ ધી સ્પોરોફાઇટ એટલે આપણે ટુ બી પ્રિસાઇઝ થિકાની વાત કરીએ તો એલેસમાં આપણને એપેડ પોન્જી પોન્જીપેરા એર સ્પેસ સ્પોરસેક કોલ્યુમલા આ બધું આપણને જોવા મળે અને અપરના પાર્ટની અંદર ઓપરક્યુલમ પણ જોવા મળે એક પછી એક જોતા જાય પહેલું આપણે એપિડર્મિસની શરૂઆત કરીએ તો એપિડર્મિસ આઉટરમોસ્ટ લેયર છે સિંગલ લેયર્ડ છે અને સ્ટોમેટા હોતા નથી નીચેનો ભાગ જે છે એ નીચેના ભાગમાં આપણને સ્ટોમેટા જોવા મળતા હતા પણ અહીં આપણને સ્ટોમેટા જોવા મળતા નથી હાઈપોડર્મિસની વાત કરીએ તો હાઈપોડર્મિસ ઇઝ બિલો ધી એપિડર્મિસ અને એ મલ્ટી લેયર્ડ છે બેથી ચાર લેયરનું બનેલું હોય છે ટુ ટુ થ્રી લેયર અને કોમ્પેક્ટલી અરેન્જ કલરલેસ છે એટલે ત્યાં ફોટોસિન્થેસિસની પ્રોસેસ થતી નથી એની અંદરના ભાગમાં આવીએ એટલે આપણને ટુ ટુ થ્રી લેયર્સ ઓફ લૂઝલી અરેન્જ ક્લોરોફાઈલ સેલ જોવા મળે બારના ભાગમાં ફોટોસિન્થેસિસ ન થતું પણ અંદરના ભાગમાં ફોટોસિન્થેસિસ થતું હોય છે અને એ જે છે એ હાઈપોડરમિસની નીચેના ભાગમાં આવેલું છે સ્પોન્જી પેરેન્ડ જે છે અને આ સ્પોન્જી પેરેન્ટકાઈમાં છે એ ફૂડ મેન્યુફેક્ચર કરે છે ફોટોસેન્થેસીસની પ્રોસેસથી ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધી ગેમેટોફાઈટ ફોર વોટર એન્ડ મિનરલ્સ બાકી એ પ્રકાશ સંશ્લેષણ કરીને કાર્બોહાઈડ્રેટ છે એ બનાવી લે છે થિકાના જે આ સ્પોન્જી પેરેન્ટ ગાયમેટો સેલ્સ છે એ પાર્શિયલી ડિપેન્ડન્ટ છે વોટર અને મિનરલ માટે એટલે જ આપણે એવો શબ્દ વાપરેલો કે એ સેમી પેરેસાઇટિક છે એટલે કે સ્પોરોફાઇટિક ઇઝ સ્પોરોફાઇટ ઇઝ સેમી પેરેસાઇટ ઓન ધી ગેમેટોફાઇટ પછી આપણે અંદરના ભાગમાં જઈએ તો આપણને ખબર પડે કે એર સ્પેસ આવેલું છે જસ્ટ બિલો ધી સ્પોન્જી પેરેન્ટ કાઇમાં એન્ડ આઉટસાઈડ ધ સ્પોર્સેક ઇઝ ધી એર સ્પેસ જ્યાં કુશન જેવું એટલે કે સોફ્ટ સ્ટ્રક્ચર હોય હવા ભરેલી હોય કે જેથી અંદર સ્પોર્સને નુકસાન ન થાય એર સ્પેસ ઇઝ ટ્રાવર્સ્ડ બાય ગ્રીન કાઇમેટસ સેલ અને એ સેલ છે એ ટ્રાબેક્યુલર સેલ કહેવાય છે અને એ સ્ટ્રક્ચર જે છે એને આપણે ટ્રાબેક્યુલા કહીએ છીએ જે ખરેખર ઇલોંગેટેડ પેરેન કાઇમેટસ સેલ્સનું બનેલું હોય છે એર સ્પેસની અંદરના ભાગમાં જઈએ એટલે હવે આવશે સ્પોર સેક સેક એટલે કોથળી જેની અંદર સ્પોર્સ આવેલા છે સ્પોર સેક કોલ્યુમલાની ફરતે આવેલો ભાગ છે અને કોલ્યુમલાની બે સાઈડ આઈધર સાઈડ આવેલો ભાગ છે આપણે જોઈ શકીએ છીએ આખે આખું યુ શેપનું છે પણ નીચેના ભાગમાં એટલે કે બેઝ પાસે એ બ્રેક થઈ જાય છે એટલે ઇટ સેપરેટ બોથ ધી આર્મ આપણે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ સ્પોર્ટ સેક હેઝ ધી આઉટર વોલ વિચ ઇઝ મેડ ઓફ ટુ થ્રી ટુ ફોર લેયર બહારના ભાગમાં ત્રણ ચાર લેયરની દિવાલ હોય છે અંદરની દિવાલ છે એ એક જ સિંગલ લેયરની બનેલી હોય છે અને એ એકદમ સ્પષ્ટ દેખાય છે બિટવીન ધી આઉટર એન્ડ ઇનર વોલ દેર ઇઝ અ કેવિટી ખાંચ છે ખાડો છે ખાલી જગ્યા છે જેની અંદર સ્પોર્સ બને છે એટલે આપણે એને સ્પોર સેક કહીએ છીએ શરૂઆતમાં એની અંદર પુષ્કળ પ્રમાણમાં સ્પોર મધર સેલ્સ બનેલા હોય આવેલા હોય આ સ્પોર મધર સેલ્સ છે એ દ્વિકીય હોય અને આ સ્પોર મધર સેલ જે છે એ મેચ્યોર થાય ત્યારે મિયોસીસ કરીને એટલે કે મિયોટિક ડિવિઝનથી હેપ્લોઇડ સ્પોર્સનું નિર્માણ કરે અને આ હેપલોઇડ સ્પોર્સનું જે નિર્માણ થાય એ સ્પોર્સ રિલીઝ થઈ અને આગળ જીવન ચક્રને ચલાવે છે એટલે કે લાઈફ સાયકલ કન્ટિન્યુ રાખે છે સ્પોર્ટ્સ એકની અંદરના ભાગમાં આવશે કોલ્યુમલા આ જે કોલ્યુમલા છે એ કોલ્યુમલા સેન્ટ્રલ પાર્ટ છે થિકા રિજિયનનો મેઇનલી એ કલરલેસ હોય છે પેનિન્ટ સેલ્સનો બનેલો છે કોમ્પેક્ટલી અરેન્જ છે અને ઉપરનો ભાગ છે એ વાઈડ હોય છે જ્યારે નીચેનો ભાગ છે એ નેરો થતો જાય છે સ્ટ્રક્ચર આપણે અહીં એકદમ સ્પષ્ટ જોઈ શકીએ છીએ કોલ્યુમલા ઇઝ કનેક્ટિંગ ધી સેન્ટ્રલ સ્ટ્રેન ટુ ધી એપોફાઈઝ એન્ડ ધ લોઅર પાર્ટ ઓફ ધ થિકા એટલે એ આગળ જતા કન્ટિન્યુએશનમાં વોટર અને મિનરલ્સ કંડક્શન કરવામાં મદદરૂપ થતું હોય છે કે જેથી મિનરલ્સ અને વોટર જે એબ્સોર્બ થયા છે એ આખા આખા સ્પોરોફાઈટને મળી રહીએ હવે આપણે ઉપરના ભાગમાં આવીએ ઓપરક્યુલમ ધેટ ઇઝ ધ અપર મોસ્ટ રિજિયન ઓર ધી અપર રિજિયન ઓફ ધી કેપ્સ્યુલ ઓપરક્યુલમ છે એ ડોમ શેપ આવેલ હોય છે અને કન્સિસ્ટિંગ ઓફ થ્રી ટુ સોરી ફોર ટુ ફાઈવ લેયર્સ ઓફ ધ સેલ્સ અને એનું જે બાકીના ભાગથી એ થિકાથી ડિફરન્શિયેટ થવા માટે ત્યાં કોન્સ્ટ્રક્શન ખાંચ આવેલી હોય છે અને એ ખાંચની મદદથી તમે એક્ઝેક્ટલી એ સેપરેટ થતું જોઈ શકો છો જસ્ટ બિલો ધી રીમ બે થી લેયર ઓફ રેડિયલી ત્રિજ્યાવર્તી વર્તી ઇલોંગેટેડ એટલે લાંબા હોય એવા સેલ્સની બનેલી છે અને એ અહીં સ્પષ્ટ જોઈ શકીએ છીએ રીમના જે અપર સેલ્સ જે છે એ થિક હોય છે પણ નીચેના ભાગમાં જે સેલ્સ આવેલા હોય છે એ થીન આવેલા હોય છે એટલે થોડું વેરિએશન જોવા મળે છે ઇમિજિએટલી અબાઉટ ધ રિમ ઇઝ એન્યુલસ રીમની ઉપરના ભાગમાં એન્યુલસ આવેલું છે અને એ એન્યુલસમાં પાંચથી છ જેટલા સુપર સુપરઇમ્પોઝડ સેલ આવેલા હોય છે આપણે ઉપરથી જે જોઈએ તે એન્યુલસ દેખાય અને ફરતું છે એ આપણને રીમ દેખાતી હોય છે આ એન્યુલસ જે છે એ એન્યુલસ જે છે એ ને અને ઓપરક્યુલમને સેપરેટ કરતું હોય છે જસ્ટ બિલો ધી ઓપરક્યુલમ લાઈઝ ઇઝ ધી પેરિસ્ટોમ પેરિસ્ટોમ આવેલા હોય છે અને આ પેરિસ્ટોમ જે છે એ ડાયાફ્રામ એટલે કે રીમની એજ સાથે કનેક્ટેડ હોય છે નીચેના ભાગમાં રીમ અને ઉપરના ભાગમાં આ પેરિસ્ટોમ જે તીર્થ જેવો રિજિયન છે એટલે આપણે એને પેરિસ્ટોમ તીર્થ કહીએ છીએ અને એ બે અલગ અલગ રીંગમાં ગોઠવાયેલા હોય છે બારની રીંગ અને અલગની રીંગ અંદરની રિંગ અને બારની અને અંદરની જે છે એમાં એક્ઝેક્ટલી આપણે જોઈએ તો એ સોળ આવેલા હોય અંદરય સોળ અને બાર એ સોળ પણ સેજ સેજ ફરતા ગોઠવાયેલા હોય જેથી એ આખા આખું કવર કરી શકે બહુ ઇન્ટરેસ્ટિંગલી વાત એ છે કે એ કોસ નથી ઇટ ઇઝ નોટ સેલ ઇટ ઇઝ નોટ મેડઅપ ઓફ સેલ્યુલર સ્ટ્રકચર બટ ઇટ ઇઝ સિમ્પલી સ્ટ્રિપ્સ ઓફ કેપ્સ્યુલ સોરી ક્યુટિકલ એ ક્યુટિકલના બનેલા હોય છે અને આઉટર રિંગ જે છે એ કોન્સ્પિશિયસ બહુ સરસ રીતે જોઈ શકાય એવી રેડ કલરની અને થિક બેન્ડ ધરાવતી હોય છે અહીં આપણે એકદમ ક્લિયર જોઈ શકીએ છીએ જ્યારે અંદરના ભાગમાં જે છે એ સ્મોલ હોય છે ડેલિકેટ હોય છે કલરલેસ હોય છે અને એમાં ટ્રાન્સવર્સ બેન્ડ આવેલા હોતા નથી એની અંદરના ભાગમાં જઈએ તો પેરેન્ટ સેલ્સ આવેલા હોય છે અને આ પેરેન્ટમેટસ સેલ્સની નીચેના ભાગમાં સ્પોર્સ આવેલા હોય છે જે ધીમે ધીમે રિલીઝ થાય છે અને એ રિલીઝ થવાની પ્રોસેસ એટલે ડેહિસન્સ ઓફ ધી કેપ્સ્યુલ કેપ્સ્યુલ જે ડિહાઈઝ થઈ અને સ્પોર રિલીઝ કરે છે એ ઘટનાને આપણે ડેહિસન્સ ઓફ કેપ્સ્યુલ કહીએ છીએ ફ્યુનારિયા જે છે એ ફ્યુનારિયા ઇઝ સ્ટીગો કાર્પસ સ્ટીગો કાર્પસ મોસ એટલે કે એમાં ઓપરક્યુલમ ખુલી જાય અને ધીમે ધીમે સ્પોર્સ બધા રિલીઝ થાય બીજી ભાષામાં કહીએ તો ડિહેસન્સ ઓફ ધ કેપ્સ્યુલ ઇઝ બાય ધી બ્રેકિંગ ઓફ ઓફ ધી એન્યુલસ ઓપરક્યુલમ રિલીઝ થાય એન્યુલસ છે બ્રેક ઓફ થાય અને એમાંથી સ્પોર્સ રિલીઝ થાય જ્યારે મેચ્યોરિટી થાય કેપ્સ્યુલ મેચ્યોર થાય એટલે એપિનાસ્ટીના કારણે ઉપરના ભાગમાંથી આ જે ટીથ છે એ ઇન્વર્ટ થાય અને આ ઇન્વર્ટ થાય એટલે કે એન્યુલસ બ્રેક અવે થાય અને ધીમે ધીમે કરતાં જે પેરિસ્ટોમ તિથ છે એ એક્સપોઝ થાય અને પેરિસ્ટોમ તિથ એક્સપોઝ થતા હોય એમાં જે આઉટર પેરિસ્ટોમલ તિથ છે જેને આપણે એક્ઝોસ્ટોમ કહીએ છીએ એ હાઇગ્રોસ્કોપિક હોય પાણીને શોષી લી અને એ આમ ફૂલી જાય અને એ ખૂલી જાય એટલે બહારના ભાગમાં એ ખુલે અને પછી જેવું પાછું વોટર એબ્સોર્બ કરે એટલે તરત એનામાં થોડો ઘણો ફરી પાછો ચેન્જ આવે ઇનવર્ટ થાય આઉટવર્ટ થાય અને આ ઇન્વર્ટ આઉટવર્ડના કારણે સ્પોર રિલીઝ થવામાં મદદરૂપ થાય અહીં આપણે એ જોઈ શકીએ છીએ પેરિસ્ટોમલ ટીથ અંદરના જે છે એ હાઈગ્રોસ્કોપિક મુવમેન્ટ ધરાવતા નથી એટલે કંટ્રોલ કરે છે સીવ તરીકે વર્તે છે ચારણી તરીકે વર્તે છે એટલે થોડા થોડા સ્પોર્સ જ બહાર નીકળે એક સમયે બધા જ સ્પોર્સ એકસાથે રિલીઝ થઈ જતા નથી અને એ આપણે નેચરમાં એકદમ સ્પષ્ટપણે જોઈ શકીએ કે થોડા 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 સ્પોર્ટ્સ છે એ નીકળતા હોય છે ધ લેન્થનિંગ ઓફ એન્ડ શોર્ટનિંગ ઓફ ધી આઉટર પેરિસ્ટોમલ ટીથ આ જે છે એ આપણને આમાં મદદરૂપ થતું હોય છે ડ્રાય વેધર હોય ત્યારે એ ડ્રાય વેધરમાં જરકી મુમેન્ટથી એ ખુલી જાય બારના ભાગમાં બારના જે ટીથ હોય તે અંદરના છે ઇ સીવ તરીકે વર્તે અને એ રિલીઝ કરવામાં મદદરૂપ થતા હોય સ્પોર રિલીઝિંગમાં અથવા સ્પોર ડિસ્પોઝલમાં એવું આપણે કહી શકીએ છીએ જ્યારે કેપ્સ્યુલ છે એ કેપ્સ્યુલ ધીરે ધીરે કરીને રિલીઝ કરતી હોય છે એટલે ઇન્સ્ટોલમેન્ટમાં રિલીઝ કરતી હોય છે કે જેથી પૂરતા પ્રમાણમાં સ્પોર ડિસ્પોઝલની ઘટના બની શકે અને મેની એ ટાઈમ્સ ધીસ સીટ ઇઝ ઓલ્સો સોઈંગ ધી જર્કી કેમ કે હાઇગ્રોસ્કોપિક છે અને એ પણ આપણને સ્પોર ડિસ્પોઝલમાં મદદરૂપ થતી જોવા મળે છે મેની એ ટાઈમ્સ ટ્વિસ્ટિંગ એન્ડ સ્વિંગિંગ ઓફ ધી સિટે ઇઝ ઓલ્સો ફાઉન્ડ બિકોઝ ઓફ મિકેનિકલ રીઝન ઓર બીકોઝ ઓફ વિન્ડ અને એ સ્પોર ડિસવર્ઝલમાં મદદરૂપ થાય અલ્ટિમેટલી સ્પોરને દૂર દૂર સુધી પહોંચાડવા એ ફ્યુનારિયાના સ્પોરોફાઇટનું એક ફંક્શન છે આગળ વાત કરીએ તો સ્પોર્સ જે છે એ સ્પોર્સ ફર્સ્ટ સેલ ઓફ ગેમેટોફાઇટ ઝાયગોટ ઇઝ ધ ફર્સ્ટ સેલ ઓફ સ્પોરોફાઇટ એન્ડ સ્પોર ઇઝ ધી ફર્સ્ટ સેલ ઓફ ગેમેટોફાઇટ હેવિંગ ટુ વોલ લેયર દસથી બારથી વીસ માઇક્રોમીટરની સાઇઝ ડાયામીટર ધરાવતું હોય છે બારનો ભાગ જે છે એ થિક સ્મૂથ બ્રાઉન અને એને એક્ઝોસ્પોરિયમ કહીએ છીએ અંદરનો ભાગ જે આપણે જોઈ નથી શકતા એ થિન હાઈલાઇન એટલે ટ્રાન્સપરન્ટ હોય અને એને એન્ડોસ્પોરિયમ કહીએ છીએ સ્પોરની અંદરના ભાગમાં એક કોષ કેન્દ્ર પણ આવેલું હોય છે એટલે ન્યુક્લિયસ ક્લોરોપ્લાસ્ટ પણ આવેલું હોય છે એટલે ફોટોસિન્થેસિસ કરી શકે અને મેની ઓઇલ ગ્લોબ્યુલ્સ એઝ અ રિઝર્વ ફૂડ મટીરિયલ હોય આ સ્પોર છે એ સ્પોર જર્મિનેટ થાય એટલે કે સ્પોર જર્મિનેશન ફેવરેબલ કન્ડિશનની અંદર થાય જ્યારે પૂરતા પ્રમાણમાં મોઇશ્ચર અને વોટર અવેલેબલ હોય ત્યારે અને એમાંથી એક અથવા બે જેટલી જર્મ ટ્યુબ બહાર નીકળે છે જે એન્ડોસ્પોરિયમ બહાર નીકળી જાય છે એક્ઝોસ્પોરિયમને તોડીને જર્મ ટ્યુબ જે છે એ મલ્ટિસેલ્યુલર ગ્રીન અને ઓબ્લિક સેપ્ટા ધરાવે છે આ જર્મ ટ્યુબ છે એ લેન્થવાઈઝ ગ્રો થાય ડિવાઈડ થાય રીડિવાઈડ થાય અને પ્રાઇમરી પ્રોટોનિમા બનાવે આ પ્રાઇમરી પ્રોટોનિમા વિશે આપણે અર્લિયર જોઈ ગયા છીએ શરૂઆતમાં જ જે લિફી સ્ટેજ છે ગેમેટોફાઈટનું એના વિશે ફર્સ્ટ વિડીયોમાં ઓલરેડી ચર્ચા થઈ ગઈ છે અહીં બધા સ્ટ્રકચરની વાત આપણે પૂરી કરીએ છીએ અને નેક્સ્ટ આપણે શરૂ કરીએ છીએ ક્લાસિફિકેશન ક્લાસિફિકેશન એટલે વર્ગીકરણની વાત કરીએ તો વર્ગીકરણમાં બ્રાયોફાઈટ ડિવિઝન બ્રાયોસીડા ક્લાસ બ્રાઇડી એ સબ ક્લાસ છે ઓર્ડર ફ્યુનારિયસ ફેમિલી ફ્યુનારિયસી અને જીનસ ઓફકોર્સ જેનો આપણે સ્ટડી કરીએ છીએ કોમનલી નોનસ ક્લબ મોસ અને એનું જેનેરિક નેમ છે એ ફ્યુનારિયા એક એક એકના આપણે વર્ગીકરણ કારણ સાથે જોતા જઈએ તો ફર્સ્ટ બ્રાયોફાઇટામાં આપણે શું કામ ક્લાસિફાઈ કરીએ છીએ તો કે ટ્રુ રૂટ એબસન્ટ છે મૂળિયા ગેરહાજર છે મૂલિયા નહીં મૂલિયા હાજર છે ઓ ભાઈ મૂળિયા ગેરહાજર છે એની જગ્યાએ રાઇઝોઇડ આવેલા છે એનું ગુજરાતી નહીં કહું કેમકે તમારે રાઇઝોઇડ્સ જ યાદ રાખવાનું છે વાસ્ક્યુલર સ્ટ્રેન્ડ હાજર હોતું નથી સેન્ટ્રલ કન્ડક્ટિંગ સ્ટ્રેન્ડ છે એ ઝાયલમ ફ્લોયમ નથી એટલે વાસ્ક્યુલર બંડલ્સ હોતા નથી બ્રાયોસીડામાં આપણે ક્લાસિફાઈ કરીએ છીએ કેમકે ગેમેટ ઓફોર ઇરેક્ટ છે એન્થોસિરોઝ યાદ કરો એમાં ગેમેટોફોર થેલોઇડ અને પ્રોસ્ટ્રેટ હતું જ્યારે અહીં ઇરેક્ટ અને લિફી છે પછી ફર્ધર ક્લાસ બ્રાયોસીડામાં ક્લાસિફાઈ કરીએ છીએ કેમ કે રાઇઝોઇડ્સ આર મલ્ટીસેલ્યુલર અને મલ્ટીસેલ્યુલર વિથ ઓબ્લિક સેપ્ટા એટલે કે એના જે રાઇઝોઇડ છે એમાં મલ્ટીસેલ્યુલારિટી છે અને સેપ્ટા પણ જોવા મળે છે સબ ક્લાસ બ્રાઇડી બ્રાઇડી સબક્લાસનું રીઝન છે કે લીવ ઇઝ હેવિંગ ડિસ્ટિંક્ટ મિડ્રીપ વચ્ચે મિડ્રીપ આપણને સ્પષ્ટ જોવા મળે છે બીજું રીઝન છે કે સીટે ઇઝ લોંગ ગેમેટો કેપ્સ્યુલને બહુ દૂર સુધી પહોંચાડવા માટે વચ્ચે લોંગ સીટે આવેલી છે સ્પોર સેક ઇઝ યુઝઅલી સેપરેટેડ ફ્રોમ ધ કેપ્સ્યુલ વિથ ધી હેલ્પ ઓફ એર સેક આપણે ઓલરેડી જોઈ ગયા છીએ ઓર્ડર ફ્યુનારિયલ્સમાં ક્લાસિફાઈ કરવાનું રિઝલ્ટ કે લીફ ઇઝ હેવિંગ ઓવેટ શેપ ઓર સ્પેથ્યુલેટ શેપ પણ હોય છે અમુક સ્પેસીસમાં બાકી અહીં ઓવેટ શેપ જોઈ શકીએ છીએ પછી પેરિસ્ટોમ છે એ ડબલ આવેલા હોય છે એટલે અંદરના અને બહારના અલગ સોળ સોળ હોય છે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ કેલિપ્ટ્રા છે એ ડિસ્ટેન્ડેડ એટલે કે લંબાયેલી હોય છે એ પણ આપણે જોઈ શકીએ છીએ ફ્યુનારિયસી ફેમિલીમાં ક્લાસિફાઈ કરવા પાછળનું રીઝન છે કે કેલેપ્ટ્રા હેઝ અ લોંગ બેક દેખાય છે એકદમ લાંબી કેપ્સ્યુલ પાયરી ફોર્મ છે એટલે એનો શેપ પાયરી ફોર્મ છે અને સમવોટ ડ્રોપિંગ એટલે નીચી નમતી હોય અથવા નીકળી જતી હોય એવું આપણને લાગે દેટ ઇઝ ધી આઈડેન્ટિટી ઓફ ફ્યુનારિયસી ફેમિલી અને છેલ્લે આપણે ફ્યુનારીયામાં ક્લાસિફાઈ કરવાના રીઝન્સમાં લીવ ઇઝ લિવ્સ આર સ્પાઇરલી અરેન્જ્ડ અને એની જે ફાઇલોટેક્સી છે એ થ્રી બાય એઇટ છે સ્ટેમ છે એ ડિસ્ટિંગ યુઝ થઈ છે એપિડર્મિસ કોર્ટેક્સ અને સેન્ટર કન્ડક્ટિંગ સ્ટ્રેનમાં જોઈ શકીએ છીએ અને લીવ્ઝનો જે ટોપ રિજિયન અથવા તો ટોપ રિજિયનમાં જે લીવ્સ આવેલા છે એપેક્સમાં એ બર્ડ લાઈક સ્ટ્રક્ચર ધરાવતા હોય છે દેટ ઇઝ ધી આઇડેન્ટિટી ઓફ જીનસ ફ્યુનારિયા આ સાથે આપણે ફ્યુનારિયાનું ક્લાસિફિકેશન પૂરું કરીએ છીએ નેક્સ્ટ આપણે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ બ્રાયોફાઈટની ચર્ચા કરવાના છીએ ત્યાં સુધી માટે થેન્ક યુ વેરી મચ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત